આહા જોરદાર. પેલા મને બધું કે વરાળ આવશે, પણ વરાળની પેલા લસણની ચટણીની સુગંધ આવી છે યાર, જોરદાર. અત્યાર સુધી લસણી ઘણી જગ્યાએ ખાધા છે, પણ જે કે આમ ભજીયું ખોલતા સાથે જ આમ સુગંધથી થોડું વધારે પેલું અટ્રેક્શન થાય. અને અહીંના ભજીયામાં સ્પેશિયલી મરચા અને એ સમય ટમેટાના બનાવતા હતા તમે? લસણિયા. મારે 10 વર્ષ છે અહીંયા. તમને 10 વર્ષ છે, પણ દાદાએ તમારે ચાલુ કર્યું હતું? કોણે ચાલુ કર્યું હતું? ભીખા બાપાએ. ભીખા બાપા એ તમારે? એ અમારા માલિક છે, અમે માલિક. હા, એ પછી તમે સંભાળી લીધું? હા. ભીખા બાપાએ કેટલા વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું? એને 22 વર્ષ થઈ ગયા. 22 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું. અહીંયા એકચ્યુઅલી આવવાનું અને ઉભું રહેવાનું કારણ વર્ષો જૂની યાદો તાજી કરી. અમારા પત્રકાર મિત્રો અમે જ્યારે શૂટ ઉપર હતા કે ક્યાંય પ્રેસ કોન્ફરન્સમાં ગયા હોય અથવા ક્યાંય એને કહે ને કે આઉટડોર શૂટ ઉપર ગયા હોય ત્યારે બાઇક લઈને ગયા હોય ત્યારે અહીંયા ઉભા રહેતા હોય કોમ્પિટિટર્સ, પણ છેલ્લે મિત્રો સાથે બેસીને નાસ્તો કરતા. ઉકળતા તવડામાં ટપોટપ પડી રહેલી આ બટેટાની પતરી હોય કે પછી મસાલાથી ભરેલા આ મરચાના ભજીયા હોય, જૂનાગઢ પહોંચશો તો એની પહેલાં જ બાયપાસ હશે એટલે કે સાબલપુર ચોકડીએ તમારી ગાડીને બ્રેક મારવા માટે આની સુગંધ જ કાફી છે. એકચ્યુઅલી ના, હું એની પબ્લિસિટી નથી કરી રહ્યો, એકચ્યુઅલી મારી વાતો જે છે જૂની એ વાગોડી રહ્યો છું. હવે એમાં એવું છે કે મહાશિવરાત્રિનો મેળો ભવનાથમાં શરૂ થવાની તૈયારીઓ છે, 15 તારીખથી શરૂ થશે, તો એની પહેલાં કેવી તૈયારીઓ, આગોતરો માહોલ કેવો છે, આ બધું જોવા માટે અમે લોકો ભવનાથ જઈ રહ્યા હતા. ત્યાં ધ્યાન પડ્યું આ રોકડિયા ભજીયા ઉપર. હવે જૂના મિત્રોની યાદ તાજી થઈ જ્યારે નવા મિત્રો ભેગા હતા, એટલે થયું કે ચલો એકાદ પ્લેટ તો ખાતા જઈએ યાર, એ લસણિયા બટેકા એ મરચાના ભજીયા, પછી ફરી પાછા રિકોલ કરીએ ટેસ્ટ લઈને તમારી સાથે શેર કરીએ. તો આ છે નરસૈયાની નગરી. આ રાજકોટ જતો રસ્તો છે અને સામે તમે જોઈ રહ્યા છો એ જૂનાગઢ જતો રસ્તો છે. અહીંથી તમે વેરાવળ બાયપાસ પણ, આ જૂનાગઢ બાયપાસ છે, અહીંથી વેરાવળ સોમનાથ જઈ શકો અને સીધો રસ્તો ધોરાજી સાઈડ જાય છે. અને આ છે ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતાની પ્રતિમા, જે જૂનાગઢમાં આપણું સ્વાગત કરે છે, અને સ્વાગત કરવા માટે અહીંયા રોકડિયાના ભજીયા પણ છે. સો ફ્રેન્ડ્સ, પેલા આ જે કેબિન હતી પેલા જયારે અમે લોકો જૂનાગઢથી મિત્રો સાથે બાઇકમાં અહીંયા ગામમાંથી ભજીયા ખાવા અહીંયા આવતા, અને અહીંના ભજીયામાં સ્પેશિયલી મરચા અને એ સમય ટમેટાના બનાવતા હતા તમે? લસણિયા. અમારા 250 મિક્સ કરી નાખજો, લસણિયા બધા નાખજો. તો નવો ઘાણો તૈયાર થઈ રહ્યો છે અત્યારે, મેથી અને મરચા કટકીના ભજીયા. એકચ્યુઅલી ભજીયા તો આપણે નાનપણથી ખાતા આવ્યા, ખાસ કરીને રાજકોટમાં પણ અમે બહુ ખાતા, પણ એ સ્પેશિયલી ભરેલા મરચા હોય, લસણિયા હોય, બટાકાવાળા હોય, પણ મેથી મરચા કટકીના ભજીયા સૌથી વધારે અમે જૂનાગઢમાં ખાતા, અને અહીંના મેથી મરચા કટકીના ભજીયા એટલે જૂનાગઢના ઓરણ મને વધારે ભાવતા. અહીંના સ્પેશિયલી લસણિયા બટાકા અમે ખાતા. એની મિક્સ ચટણી આપવામાં. આહા જોરદાર. પેલા મને બધું કે વરાળ આવશે, પણ વરાળની પેલા લસણની ચટણીની સુગંધ આવી છે યાર, જોરદાર. અત્યાર સુધી લસણિયા ઘણી જગ્યાએ ખાધા છે, પણ
કે બજુ ખોલતા સાથે જ આમ સુગંધથી થોડું વધારે પેલું અટ્રેક્શન થાય. અહીંયા એકચ્યુઅલી આવવાનું અને ઊભું રહેવાનું કારણ વર્ષો જૂની યાદો તાજી કરી. અમારા પત્રકાર મિત્રો અમે જ્યારે શૂટ ઉપર જતા કે ક્યાંય પ્રેસ કોન્ફરન્સમાં ગયા હોય અથવા ક્યાંય એને કહે કે આઉટડોર શૂટ ઉપર ગયા હોય ત્યારે બાઇક લઈને ગયા હોય ત્યારે અહીંયા ઊભા રહેતા હોય કોમ્પિટિટર્સ, પણ છેલ્લે મિત્રો સાથે બેસીને નાસ્તો કરતા. એવા ઘણા બધા અલગ અલગ ચેનલ્સના પત્રકારો અમે બધા, અને એ યાદો આજે તાજી છે. ઓલમોસ્ટ 15-17 વર્ષ પહેલાંની યાદો. આ પાછળ તમે જે કેબિન જોઈ રહ્યા છો ને, કેબિન પહેલાં બહુ સાદી કેબિન હતી, આવો કલર પણ નહોતો, એકદમ જૂની કેબિન હતી. અને બારે ઓટો કાઢી અને ત્યાં ટેબલ ઉપર આ રીતે ભજીયા બનાવવામાં આવતા. બાકી બધું સેમ જ છે. ચલો લસણીયા ભજીયાથી તો શરૂઆત થઈ ગઈ સરસ. હવે અહીંનું મરચું જે છે એ પણ એ સમયે બહુ ફેમસ હતું. ચટણીમાં તમને વેરિયેશન નંબર ચટણી તમને બધી મિક્સર મળે છે, ખાટી તીખી મીઠી એક જ પ્રકારની ચટણી છે. અને તમારે એને જે રીતે પેટર્ન મિક્સ કરી દે સ્વાદ તમારે લેવાનો. પણ હા, ભજીયાની અંદર જે મસાલો છે એ મસાલો તમને પાછો ખેંચીને લાવી શકે છે. આવો ને એક મિનિટ. શું નામ તમારું? મારું નામ અનિલ. તમે ઓનર અહીંયા? હા. કેટલામી પેઢી? મારા 10 વર્ષ છે અહીંયા. તમને 10 વર્ષ છે, પણ દાદાએ તમારે ચાલુ કર્યું હતું? કોણે ચાલુ કર્યું હતું અહીંયા? ભીખા બાપાએ. ભીખા બાપા એ તમારા? એ અમારા માલિક છે, અમે માલિક. હા. એ પછી તમે સંભાળી લીધું? હા. ભીખા બાપાએ કેટલા વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું? એને 22 વર્ષ થઈ ગયા. 22 વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું. હવે તો દેવ થઈ ગયા. હા, તો દેવ થઈ ગયા. તો એનું કોઈ સંભાળવાળું નહીં હોય? એના છોકરા છે ને છે સુરેશભાઈ, તો એ તમારી સાથે પાર્ટનરમાં છે? હા. અચ્છા. પહેલાં જે શરૂઆત કરી હતી અત્યાર સુધી શું ફેરફાર કરી રહ્યા છે? ફેરફારમાં કંઈ નથી, એમને માલ્યું આવે છે. એમને છેલ્લું આવે છે પહેલાંથી. તમારી બ્રાન્ચ કેટલી? એક એક જ બ્રાન્ચ. આપણી જે ચટણી છે એ શેની બનેલી છે? ખજૂર આમલી ગોળ. અચ્છા. આમાં એક ચટણી સાથે આપો છો, બીજું સાથે શું હોય છે? તળેલા મરચાં હોય. તળેલા મરચાં હોય. હજી આપણે અમારે તો ભૂલી ગયા છીએ હમણાં લઈએ. પણ ભાવ શું છે? આપણે 400 રૂપિયા કિલો. અને સવારે કેટલા વાગે? સવારે ગાંઠિયા હોય, ગાંઠિયા 12 વાગ્યા સુધી. 6 થી 12 ગાંઠિયા, પછી 12. રાત્રે ક્યાં સુધી રોકડીએ ખુલ્લું હોય? 10:30. તમને ભાવ પણ દીધા. એક્ઝેક્ટ લોકેશન તો અમારે કહેવાની જરૂર નથી. સાબલપુર ચોકડી એટલે વેરી વેલ નોન પ્લેસ, જૂનાગઢની પહેલાં જ આવે છે. ટાઈમિંગ્સ પણ કહી દીધા. હવે આપણે ભવનાથના મેળાની તૈયારીઓ જે છે એ શું છે, ખાસ કરીને અત્યારના આ વખતેના સેવા કેમ્પમાં શું શું નવું છે એની પણ જાણવાની કોશિશ કરશું. ફિલહાલ આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરીબી ગુજરાત. સ્ટે બ્લેસ્ડ.